સરોવર ડેમના આ અદ્ભુત દ્રશ્યો જોવા માટે અત્યારે પર્યટકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. અને ટીવી સ્ક્રીન પર અમે એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેમાં 23 દરવાજા અત્યારે સરદાર સરોવર ડેમના ખોલાયા છે. 137.96 મીટરની સપાટીએ અત્યારે સરદાર સરોવર ડેમ અને 138 મીટરની સપાટીએ પહોંચશે, જે સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી છે. તેની સાથે ઉજવણી પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં સરદાર સરોવર નર્મદા ડેમમાં જે પાણીની આવક થઈ છે અને જે છલોછલ ભરાયો છે ડેમ, તેના કારણે ગુજરાતની પણ પાણીની સમસ્યા હલ થઈ જશે. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી વર્ષોમાં નર્મદા સરદાર સરોવર ડેમના પાણીથી ગુજરાતમાં સિંચાઈનું અને પીવાના પાણીનું જે પ્રમાણ છે તે જળવાઈ રહેશે અને કોઈ પણ પ્રકારની કટોકટીનો સામનો હવે રાજ્યએ નહીં કરવો પડે. આ વખતે આકરો ઉનાળો અને એમાં પણ જળ સંકટની ભીતિ વચ્ચે હવે સરદાર સરોવર ડેમમાં વરસાદ બાદ જે પાણીની આવક થઈ છે તે રાજ્ય માટે ખૂબ જ આવકારદાયક અને સકારાત્મક બાબત. પરંતુ અત્યારે 175 ગામને એલર્ટની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં અત્યારે તંત્ર કામે લાગ્યું છે. કોઈ પણ અણબનાવ કે અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને કાંઠા વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ છે અને ત્યાં પણ તંત્રની ટીમ ખડે પગે. તો આ સાથે TV9 સંવાદદાતા અભિષેક પંચાલ જોડાઈ ગયા છે. અભિષેક, અત્યારે કેવા દ્રશ્યો આપની સામે? બિલકુલ શિવાની, જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ છે અને મધ્યપ્રદેશથી જે ઉપરવાસનું વરસાદ હતું હવે તેને જ લઈને જે સરદાર સરોવરની જે સપાટી છે તે ઐતિહાસિક જે સપાટી પહોંચી ગઈ છે. અત્યારની જો વાત કરવામાં આવે તો 137.98 ઉપર જે સપાટી જે સ્થાયી છે આપ દ્રશ્યોમાં જોઈ શકશો. ખૂબ નયનરમ્ય નજારો છે કે જે પ્રથમવાર 2015 બાદ જે દરવાજા બન્યા હતા અને તે દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સીધા દ્રશ્યો આપને બતાવીશું કે જે પાણીનું વહેણ છે તે ખૂબ વધારે છે અને જે રીતના અવિરતપણે ઉપરવાસના વરસાદના પાણીનું વહેણ આવી રહ્યું છે હવે તેને જ લઈને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અંદાજિત 3 જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવે છે. પરંતુ જે રીતના સરદાર સરોવર અને કેવડિયાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે જે અહીંયા પાણી છે તે ધસમસતો તેનો પ્રવાહ છે અને શક્યતાઓ એવી સેવામાં આવી રહી છે કે જો આવી ને આવી રીતના પાણીનો ફ્લો રહ્યો, અત્યારે અંદાજિત 7.5 લાખ ક્યુસેક જે પાણી સવારે હતું તેની આવક થઈ હતી અને તેની સામે તેટલું પાણી છોડી દેવામાં આવ્યું હતું, જેને લઈને જે સપાટી છે તે ચોક્કસ સ્થિર થઈ જોવા પામી છે. જોકે બીજી તરફ ઐતિહાસિક ઘટના એવી કહી શકાય કે પહેલીવાર આ જે સપાટી છે તે 137 મીટરને આંબી ગઈ છે અને જો 138 પર અહીંયાની જે સપાટી પહોંચશે તો અહીંયાથી વધારે પણ પાણી છોડવામાં આવશે. જે રીતના સૂત્રોએ જણાવ્યું છે તે મુજબ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પણ અહીંની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ સેવામાં આવી રહી છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ એક આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે પીએમઓ ઓફિસથી શું રિપોર્ટ આવે છે ત્યારબાદ નક્કી થશે. પરંતુ સ્થાનિક પ્રશાસન પણ એલર્ટમાં થઈ ગયું છે અને પહેલીવાર જે રીતના 2015માં અહીંયા દરવાજા બન્યા અને આ દરવાજાને ખોલવામાં આવ્યા, જે 30 દરવાજાઓ પૈકીના જે 23 દરવાજાઓ છે તેઓ હાલ ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ જો મોડી સાંજ સુધી પણ હજુ જો પાણીની આવક રહેશે તો અન્ય જે 7 દરવાજા છે તે ખોલવામાં આવશે. પરંતુ ચોક્કસ રીતના સૌથી પહેલીવાર અહીંયા આવી રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ડેમની નહીં પરંતુ ડેમની પાછળના જે દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી જે ઉપરવાસનું પાણી આવે છે ઠેર ઠેર જઈ સુધી આપ જોઈ શકશો ત્યાં સુધી જે તળાવ જે છે તેનું અવિરત પાણી આવી રહ્યું છે અને આ જ પાણી ડેમ આગળ આવીને રોકાય છે અને ત્યારબાદ જે છે તે અહીંયાથી પાણી આગળ વહેવામાં આવે છે. ડેમની પાછળના દ્રશ્યો છે કે જ્યાં ઉપરવાસનું જે પાણી છે તે પાણી આવી રહ્યું છે અને તેના જ કારણે જે જળસ્તરની સપાટી છે તે 137 મીટરને આંબી ગઈ છે અને હજુ પણ આ જે સપાટી છે તેઓ વધવાની પ્રબળ સંભાવના છે. આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે જે રીતના પાછળનું પાણી છે તે ડેમમાંથી અવિરતપણે વહી રહ્યું છે અને સામે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગળ આપ જોઈ શકશો કે ત્યાં પણ એક નયનરમ્ય નજારો જોવા મળશે. પહેલી જ વાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આગળથી જ્યારે આટલું ધસમસતું પાણી આવી રહ્યું હોય ત્યારે ચોક્કસપણે આજુબાજુના જે વિસ્તારો છે તેના પર્યટકો પણ અહીંયા આવી રહ્યા છે. પરંતુ જે રીતના પાણી અવિરતપણે આવી રહ્યું છે હવે તેને જ લઈને જે જિલ્લા 3 આજુબાજુના જે જિલ્લા છે તે જિલ્લાને અત્યારે પ્રભાવિત કરવામાં આવ્યા છે અને 3 જિલ્લાના અંદાજિત 175 જેટલા જે ગામ છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે. આજુ ખાસ કરીને 33 જેટલા જે હાઈ એલર્ટના જે ગામ છે જે ખૂબ
નીચાણવાળા વિસ્તાર છે તેને અત્યારે એલર્ટ કરવા દેવામાં આવે છે અને સ્થાનિક જે પ્રશાસનના તંત્રના જે અધિકારીઓ છે તેઓ પણ એમનો જે કાફલો છે તેને ખડકી દેવામાં આવ્યો છે શિવાની. બિલકુલ અભિષેક, આગળ પણ આપની પાસેથી આ અંગે માહિતી મેળવતા રહેશું. તો અત્યારે તો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાંથી અને મધ્યપ્રદેશમાંથી સતત પાણીની આવક યથાવત. આ પાણી નર્મદા સરદાર સરોવર બંધમાં એકત્ર થયું, 23 દરવાજા હાલ ખુલ્યા છે અને લાખો ક્યુસેક પાણી અત્યારે છોડાઈ રહ્યું છે, જેના કારણે નર્મદા નદીની જળ સપાટી પણ વધી છે.